હવે જોઈએ સમાચાર વિગતવાર. તો આદર સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે કે વિશ્વભરમાં તબાહી મચાવનાર કોરોના વાયરસથી વિશ્વમાં અત્યાર સુધીમાં 11,000 લોકોના મોત નિપજી ચૂક્યા છે. ત્યારે ભારતમાં છેલ્લા 24 કલાકમાં 2 વ્યક્તિના મોત નિપજતા કોરોનાના લીધે ભારતમાં મૃત્યુઆંક હવે 6 પર પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં જે 2 વ્યક્તિઓના મોત નિપજ્યા છે તેમાં મુંબઈમાં જે વ્યક્તિનું મોત નિપજ્યું છે તે બનાસકાંઠા જિલ્લાનો વતની હોવાનું સામે આવ્યું છે. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના વતની છે અને 63 વર્ષીય આ વ્યક્તિનું નામ પ્રકાશ અજમાણી છે. જે વર્ષોથી ધંધા અર્થે મુંબઈમાં સ્થાયી થયેલા હતા ત્યારે બનાસકાંઠા જિલ્લાના લોકોએ પણ કોરોનાને પગલે હવે ગંભીર બનવાની જરૂર જણાઈ રહી છે. સરકાર અને તંત્ર દ્વારા ખૂબ જ તકેદારી રાખવામાં આવી રહી છે અને તંત્રને સહકાર આપો એ નાગરિકની ફરજ છે. આટલા ખતરા વચ્ચે પણ જિલ્લાનું તંત્ર સક્રિય હોય ત્યારે લોકોએ પણ સરકાર દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવી રહેલી ગાઈડલાઈનનું પાલન કરવું જરૂરી છે. ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર. તો અત્યારે વાત કરીએ પાલનપુરની, તો આજનો દિવસ સૌ કોઈ ઘર પરિવાર સાથે પસાર કરી જનતા કર્ફ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અપીલ લોકોએ સાથ આપ્યો હતો. આજે અમારા સંવાદદાતા વિનોદ સુંદર શાહે રહેણાંક વિસ્તારમાં જનતા કર્ફ્યુ પર લોકોના મંતવ્ય જાણવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે પાલનપુરવાસીઓએ બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે માત્ર વડાપ્રધાન મોદીની અપીલ જનતા કર્ફ્યુ નહીં પરંતુ કોરોના વાયરસના રક્ષણ માટે સરકાર જો લોકડાઉનનો આદેશ આપે તો તેના માટે પણ તેઓ તૈયાર છે. દેશને લઈને આજે જનતા કર્ફ્યુ છે અને નરેન્દ્રભાઈ મોદી દેશના વડાપ્રધાનની અપીલને સૌ કોઈએ સ્વીકારી છે. પાલનપુરનો આ વિસ્તારના લોકો છે જે લોકોએ આજે એમનું મંતવ્ય લેશું કે આજે આખો દિવસ એમને ઘરમાં બેસી રહેવાનું છે કારણ કે કોરોના વાયરસને અટકાવવાનું છે. તેમના મંતવ્ય જાણવાની વાત કરશું. આજે આખો દિવસ તમારે ઘરમાં બેસવાનું છે, શું અવેરનેસ રહેશે? આના કારણે જે માનનીય વડાપ્રધાન સાહેબે એક અપીલ કરી છે જનતાને કે આજે જનતા કર્ફ્યુ સ્વયંભૂ રીતે પાળવાનો છે, તો અમારી સોસાયટીમાં જે સર્વે રહીશો છે એમણે સ્વયંભૂ રીતે સવારે 7 વાગ્યાથી સાંજે 9 વાગ્યા સુધી જનતા કર્ફ્યુ પાળવાનું અમે નક્કી કર્યું છે. તો એની અંદર અમને ચોક્કસપણે વિશ્વાસ છે કે આ જનતા કર્ફ્યુના કારણે કોરોના વાયરસ જે છે એને અમે 100% અહીંયાથી એની અટકાયત કરીશું, એનું આગળ વધતા રોકી શકાશે અને એ કરવા માટે અમે બધા કટિબદ્ધ છીએ. બીજા એક આ વિસ્તારના નાગરિક છે, એમને પણ પૂછવાનો પ્રયત્ન કરીશું. આજે જે જનતા કર્ફ્યુ છે ખરેખર આની અવેરનેસ કેટલી જરૂરી છે? આ જે નોવેલ કોરોના વાયરસ છે, આરોગ્ય વિભાગ દ્વારા જે સૂચનાઓ આપેલી છે એનું સદંતરે આપણે સંપૂર્ણ પાલન કરવાનું રહેશે. આ જે કોરોના વાયરસ છે એનું સંક્રમણ અટકાવવું એ ફક્ત એક આઇસોલેશન જ એક રસ્તો છે. તમે આઇસોલેટ થઈ જાઓ છો એનો મતલબ એકબીજાથી સંપર્ક દૂર કરો છો, આ એક અને માત્ર એક જ રસ્તો છે. આપણા માનનીય વડાપ્રધાન સાહેબ તરફથી જે આપણને આ સૂચના આપવામાં આવી છે, જે અનુરોધ કર્યો છે એનું આપણે સંપૂર્ણપણે પાલન તો કરી જ રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ જો આની જરૂર જણાય તો, અને જો આ જનતા કર્ફ્યુ વધુ એકાદ દિવસ પણ લંબાવાય તો કોઈ પણ જાતના પેનિક વગર ઘરમાં જ આપણે બધા બેસી રહીશું. આ એકમાત્ર રસ્તો છે, બીજો કોઈ ઉપાય આ સંક્રમણને રોકી શકે એવો મને ફૂલ પ્રૂફ લાગતો નથી. તો આપણે બધાએ મળીને આ કોરોના વાયરસ સામે લડીશું અને આ સંક્રમણને 100% આપણે રોકી દઈશું. જનતા કોરોના વાયરસ સામે લડવા તૈયાર છે, ત્યારે કોરોના વાયરસને લઈને હજુ પણ જનતા કર્ફ્યુમાં દિવસો લંબાવે તો પણ જનતા એવી ઈચ્છી રહી છે, શું કહેવું છે તમારું? હા, એક દિવસ પૂરતો નથી અને આને જનતા કર્ફ્યુને 10 દિવસ મારી દૃષ્ટિએ લંબાવવો જોઈએ કે જેના કારણે જે લોકો સંક્રમિત છે એમને અલગ કરીને એમની યોગ્ય ટ્રીટમેન્ટ થઈ શકે અને બાકીના સંક્રમિત ન થાય એના માટે આ એક દિવસ પૂરતો નથી અને આને લંબાવવો જોઈએ. હજુ પણ જનતા કર્ફ્યુને લંબાવવો જોઈએ તેવી જનતા પણ ઈચ્છી રહી છે કારણ કે જે કોરોના વાયરસના કારણે જે હાહાકાર મચ્યું છે એનો કોઈ ઈલાજ નથી, પણ સાવચેતી એ જ શ્રેષ્ઠ ઉપાય છે, શું કહો? એ જ સાચી વાત છે, કારણ કે સોશિયલ ડિસ્ટન્સ એક જ એવો ઉપાય છે કે જે આ રોગને બિલકુલ મટાડી શકે એમ છે, આ વાયરસને બિલકુલ નષ્ટ કરી શકે એમ છે. એટલે સોશિયલ ડિસ્ટન્સ જ જરૂરી છે અને એને જરૂર પડે તો બિલકુલ શહેરને લોકડાઉન થાય તો બી અમારી તૈયારી છે અને ગવર્મેન્ટ જે બી કરે એ લોકોના ભલા માટે છે અને એની ગાઈડલાઇન્સ પ્રમાણે ફોલો થવું એ નાગરિકોની ફરજ છે. એટલે હું આ માધ્યમથી બધાને અર્જ કરું છું કે જે બી ગાઈડલાઇન્સ છે એને ફોલો કરે અને ભવિષ્યમાં બી જરૂર પડે તો સંપૂર્ણ રીતે થોડીક તકલીફો ભોગવીને પણ એને સાથ અને સહકાર આપે તો આપણે આમાંથી
જલ્દી બહાર નીકળી જઈશું. પાલનપુરવાસીઓને કહેવું છે કે કોરોના વાયરસને અટકાવવા માટે લોકડાઉન કરવું પડે તો પણ અમે એનું સમર્થન આપી રહ્યા છે. આજે ખરેખર જનતા કર્ફ્યુની અંદર લોકોએ સામાજિક જવાબદારી સમજીને સજ્જડ બંધ રાખ્યું છે. કેમેરામેન વિશાલ ગોલ સાથે વિનોદ સુંદેસા, બીકી ન્યૂઝ ચેનલ, પાલનપુર. આજે જનતા કર્ફ્યુમાં પાલનપુર શહેર સજ્જડ બંધ રહ્યું હતું. સવારથી જ આજ પાલનપુરવાસીઓ ઘરમાં પોતાના પરિવાર સાથે દિવસ પસાર કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કોરોના વાયરસને લઈને જનતા કર્ફ્યુની અપીલને લોકોએ પ્રચંડ સમર્થન આપ્યું હતું. આમ તો દૈનિક જીવનમાં સવાર પડતાની સાથે જ રસ્તા ઉપર વાહનોના હોર્નના અવાજ, ઘોંઘાટ તેમજ ઘરેથી નોકરી અને ખરીદી માટે નીકળેલા આમ તેમ દોડતા લોકોથી ભરચક લાગતા રસ્તાઓ આજે સુમસામ જોવા મળ્યા હતા. આજે પાલનપુરવાસીઓએ 100% સજ્જડ ચુસ્તપણે કર્ફ્યુનો અમલ કરતા પાલનપુરવાસીઓએ કોરોના વાયરસ સામે રક્ષણની જાગૃતતાનું ઉદાહરણ આપ્યું છે. પાલનપુર કોરોના સામે આજે સજ્જડ બંધ થયું છે. આજે પાલનપુર શહેરની જનતાએ ઘરમાં રહેવાનું પસંદ કર્યું છે. આપ જોઈ શકો છો પાલનપુર શહેરના આ દ્રશ્યો છે કે રસ્તાઓ સુમસામ જોવા મળી રહ્યા છે. આજે જનતા કર્ફ્યુની અંદર પાલનપુર વાસીઓએ જે ભારતમાં આયાત થયેલી આ મહામારીને રક્ષણ માટે આજે સમજદારી દાખવી અને ઘરની બહાર નીકળવાનું આજે ટાળી રહ્યા છે. આજે આ રસ્તાઓ જે સુમસામ જોવા મળી રહ્યા છે. આપને એક દ્રશ્યો જે છે ડ્રોન કેમેરાના હું દ્રશ્યો બતાવીશ. હું કહીશ કે મારા કેમેરામેનને આ દ્રશ્યો કે કેવું આકાશથી પાલનપુર શહેર કેવું લાગી રહ્યું છે, કેવું સુમસામ શહેર આ ડ્રોન કેમેરાની આ તસવીરો દેખાઈ રહી છે. સામાન્ય દિવસોની અંદર પ્રજાના ટોળે ટોળાને અવર જવર જોવા મળતી હતી. આજે આ શહેર ડ્રોન કેમેરાથી એકદમ આ દ્રશ્યો આપ જોઈ શકો છો. આપને એક જણાવી દીધી કે જનતા કર્ફ્યુ એટલે શું. જનતા કર્ફ્યુનું શબ્દ એ સૂચવે છે સ્વયંભૂ, જાતે જ લોકોએ એનો બંધ પાળવો. કાયદા દ્વારા ફરજિયાતપણે લાદવામાં આવેલું કર્ફ્યુ નથી, પરંતુ સંજોગોને ધ્યાનમાં રાખીને જનતા પોતે જ દેશના જવાબદાર નાગરિક તરીકે સ્વૈચ્છિક રીતે ઘરમાં રહેવાનું પસંદ કરે છે. કોરોના જેવા ચેપી સંક્રમણના કિસ્સામાં પરસ્પરનો સંપર્ક ટાળવા માટે જનતા કર્ફ્યુ રાખવો એ એક સમજદારી ભરી અપીલ છે. જનતા કર્ફ્યુ દરમિયાન ઘરમાંથી બહાર નીકળવાની કોઈ કાનૂની કાર્યવાહી થતી નથી, પરંતુ સ્વૈચ્છિક સમજદારી કે એટલો જ સમય ઘરમાં જ રહીએ. આપ આ દ્રશ્યો આ ડ્રોન કેમેરાના આપને નિહાળ્યા. આપને બતાવી દો કે બનાસકાંઠા જિલ્લામાં હજી સુધી એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી. એ જિલ્લા માટે ખૂબ મહત્ત્વની વાત છે, પરંતુ કોરોના વાયરસને લઈને સાવચેતી રાખવી એ જ શ્રેષ્ઠ ઉપાય છે. કેમેરામેન વિશાલ ગોયલ સાથે વિનોદ સુંદેસા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર. કોરોના વાયરસની વિરુદ્ધની લડાઈને પાલનપુર વાસીઓએ જનતા કર્ફ્યુ સફળ સાબિત કરી બતાવ્યું છે. બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન નાગરિકોએ જણાવ્યું હતું કે મહામારીની મુશ્કેલીના સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જનતા કર્ફ્યુની અપીલને પાલનપુરે સ્વયંભૂ સમર્થન આપ્યું છે. મારી ઉંમર 60 વર્ષની છે. હું પાલનપુરનો વતની છું. 32 વર્ષ જૂના પાલનપુર અંદરની સાઈડમાં રહેતો હતો. હાલ 28 વર્ષથી બહાર રહું છું સોસાયટીમાં. પણ આખી ઉંમરની અંદર આ દિવસ સુધી એવું બન્યું છે કે આટલું સંપૂર્ણપણે બંધ પાલનપુરના ઇતિહાસની અંદર, જનતા કર્ફ્યુ હોય કે કોઈ બી કર્ફ્યુ હોય, સખત પહેલેમાં પહેલીવાર આટલું બંધ રહ્યું છે. એ આ એક નરેન્દ્રભાઈ મોદીની અપીલથી આટલું સચોટ બંધ પડ્યું છે એ બહુ પ્રશંસનીય છે. પાલનપુર સહિત બનાસકાંઠાના તમામ સેન્ટરમાં જનતા કર્ફ્યુમાં સજ્જડ બંધ જોવા મળ્યો હતો, ત્યારે બનાસવાસીઓના અદ્ભુત સમર્થનથી પ્રભાવિત થયેલા જિલ્લા કલેક્ટર સંદીપ સાંકળેએ બીકી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આજે બનાસકાંઠા જિલ્લાની જનતાએ જે સહકાર આપ્યો છે અને તેના કારણે પ્રજાનો તેઓ દિલથી સેલ્યુટ કરે છે. માનનીય વડાપ્રધાનશ્રીના પ્રેરણાથી જનતા કર્ફ્યુનો જો સંકલ્પ બનાસકાંઠાની જનતાએ લીધું હતું, તેની પ્રતીતિ આજે આખા બનાસકાંઠા જિલ્લામાં જોવા મળી રહી છે. 100% સપોર્ટ સ્વયંભૂ રીતે બનાસકાંઠાની જનતાએ આ જનતા કર્ફ્યુને આપ્યું છે. હું દિલથી બનાસકાંઠાના જનતાનો ધન્યવાદ માનું છું, સેલ્યુટ કરું છું કે આપે સ્વયંભૂ રીતે માન્ય વડાપ્રધાનશ્રીને અપીલને વધાવી અને એ રીતે આપ સ્વયંભૂ રીતે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી રહ્યા છો અને જનતા કર્ફ્યુનું પાલન કરી રહ્યા છો. સાથે સાથે મારી અપીલ છે, અત્યારે 2 વાગ્યા સુધી જનતા કર્ફ્યુ 100% સફળ છે. 9 વાગ્યા સુધી અને રાત સુધી
આપણે આમાં જોડાવાનું છે અને 100% આ જનતા કર્ફ્યુને સફળ બનાવવાનું છે. ફરીથી આપ સૌને, બનાસકાંઠાની જનતાને હું સેલ્યુટ કરું છું, ધન્યવાદ માનું છું. કોરોના વાયરસના અગમચેતીના પગલાં લેવા બનાસકાંઠા જિલ્લાની વહીવટી તંત્રની કામગીરીના જેટલા વખાણ કરવામાં આવે તેટલા ઓછા છે. બનાસકાંઠા જિલ્લાના કલેક્ટર સંદીપ સાંગલેના માર્ગદર્શન હેઠળ છેલ્લા કેટલાય દિવસથી જનહિતમાં ખૂબ જ ઝડપથી નિર્ણયો, યુદ્ધના ધોરણે જિલ્લાના સરકારી અધિકારીઓ અને કર્મચારીઓ કોરોના વાયરસના સાવચેતી માટે પરસેવો પાડી રહ્યા છે. સતત બહારગામથી આવતા નાગરિકો પર વોચ રાખવામાં આવી રહી છે, તેમજ જરૂરી આરોગ્યની ચકાસણી કરવામાં આવી રહી છે. કોરોના વાયરસના શંકાસ્પદ દર્દીઓ માટે આરોગ્ય સેવામાં વધારો કરવામાં આવી રહ્યો છે. જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ બીકે ન્યૂઝ ચેનલ સાથેની વાતચીતમાં આ દિન સુધી કોરોના વાયરસને લઈને જિલ્લાનું વહીવટી તંત્ર શું પગલાં લઈ રહ્યું છે તેના પર વિસ્તૃત માહિતી આપી હતી. બનાસકાંઠા જિલ્લામાં અત્યાર સુધી 301 જેટલા પેસેન્જર્સ જેમની ટ્રાવેલ હિસ્ટ્રી પરદેશથી પ્રવાસની છે એવાની આપણે ઓબ્ઝર્વેશનમાં રાખ્યા હતા, જેમાંથી બાકી બધાના ઓબ્ઝર્વેશન કમ્પ્લીટ થયા છે. 105 વ્યક્તિઓ હજી પણ ઓબ્ઝર્વેશન હેઠળ છે અને હોમ ક્વોરન્ટાઇનમાં છે. હોમ ક્વોરન્ટાઇનના લોકો, હોમ ક્વોરન્ટાઇનના જે નોર્મ્સ છે, ગાઈડલાઇન્સ છે, એ વાયોલેટ નહીં કરે એના માટે પણ આપણે સઘન મોનિટરિંગ કરી રહ્યા છીએ. આરોગ્ય તંત્ર સિવાયની પણ ટીમો એમના ઉપર નજર રાખી રહી છે. ઇવન આપદા મિત્રો અને રેડક્રોસ સોસાયટીના જે વોલન્ટિયર્સ છે એમના મારફતે પણ આપણે હોમ ક્વોરન્ટાઇન વાયોલેટ નહીં થાય એના માટે તકેદારી લઈ રહ્યા છે. અત્યાર સુધી 9 જેટલા સસ્પેક્ટેડ કેસીસ આઇસોલેશન વોર્ડમાં આપણે દાખલ કર્યા હતા. અત્યારે 2 પેશન્ટનું રિઝલ્ટ આવવાનું બાકી છે. બાકી બધા 7 જે કેસીસ હતા સસ્પેક્ટેડ એમનું ટેસ્ટ રિઝલ્ટ નેગેટિવ આવ્યું છે. એટલે બનાસકાંઠામાં અત્યાર સુધી કોઈ પણ કોરોનાનો પોઝિટિવ કેસ નથી. આના સિવાય પણ આજે રાજસ્થાન સરકાર તરફથી લોકડાઉન કરવામાં આવ્યું હતું અને સવારે એવા ફેમિલીઝ અમારા ધ્યાન ઉપર આવ્યા કે જે અધવચ્ચે બનાસકાંઠા જિલ્લામાં એમને છોડી દીધું હતું. અમે સ્થાનિક જે અધિકારીઓ છે રાજસ્થાનના એમના જોડે સંપર્ક કરીને એમને સ્પેશિયલી ગાડી કરાવીને રાજસ્થાનમાં મોકલી આપ્યું છે. સાથે સાથે રાજસ્થાનના જે લોકલ એડમિનિસ્ટ્રેશન છે એમના જોડે સતત વાત કરી રહ્યા છે અને આજે મૂવમેન્ટમાં કોઈ પણ તકલીફ નથી થઈ રહી. આ બધી જ વ્યવસ્થાઓ માટે જે આઇસોલેશન વોર્ડ છે, ક્વોરન્ટાઇન છે, એના માટે એક સઘન વિચારણા થઈ છે અને એક ડિટેલ ઓર્ડર્સ પણ અમારે ત્યાંથી કરવામાં આવેલ છે. હોમ ક્વોરન્ટાઇન માટેની જવાબદારીઓ, સરકારી ક્વોરન્ટાઇન માટેની જવાબદારીઓ અને એમના માટે જે લોજિસ્ટિક સપોર્ટ જોઈએ એ પણ એની પણ જવાબદારીઓ જેમને આપવાની છે એ અમે તાલુકા લાયઝન, મામલતદાર, TDO અને આરોગ્ય તંત્રના અધિકારીઓને લઈને એ જવાબદારીઓની પણ વહેંચણી કરી દીધી છે. આપણા પાસે જે આઇસોલેશન વોર્ડ અત્યાર સુધી 26 હતા એની કેપેસિટી વધારીને 60 કરવામાં આવી છે, જેમાં 2 પ્રાઇવેટ હોસ્પિટલના 4 બેડ્સ પણ આપણે લઈ લીધા છે અને તમામ જગ્યાએ મોક ડ્રિલ આજ કરવામાં આવી છે. સાથે સાથે જે ક્વોરન્ટાઇનની ફેસિલિટી હતી જે પહેલાં 60ની હતી આપણે એ અત્યારે વધારીને 700 સુધી લઈ ગયા છે અને એ હજી પણ આપણે ક્વોરન્ટાઇન વધુમાં વધુ સંખ્યામાં આપણને મળે એ કેપેસિટી વધારી રહ્યા છે. આમ બનાસકાંઠા વહીવટીતંત્ર તરફથી કોરોના વાયરસના જે અત્યારે ઇસ્યુ ચાલી રહ્યો છે એના માટે વહીવટીતંત્ર પૂરતી રીતે સજ્જ છે અને અલર્ટ છે. જનતા પણ એમાં પૂરતો સહયોગ આપી રહી છે.